घर अने परिवार परना दरेक कष्टो थशे दूर। नवरात्रिना नव दिवस आ रीते करो माँ दुर्गाने प्रसन्न। नवरात्रिनी तारीख नजीक छे, माँ दुर्गाना भक्तो आखू वर्ष आ दिवसनी राह जोता होय छे। અહીં કેટલાક ઉપાયો છે જેને કરવાથી આ નવરાત્રિમાં માં દુર્ગાની કૃપા તમારા પર બની રહેશે। નવરાત્રિમાં આ રીતે કરો માં દુર્ગાની પૂજા, માતાજીની કૃપા તમારા પર બની રહેશે। જાણો કઈ રીતે કરશો પૂજા। હિન્દુ ધર્મમાં નવરાત્રિ પર્વનું ખાસ મહત્વ છે। આ તહેવાર દેશભરમાં ધૂમધામથી ઉજવવામાં આવે છે। આ ખાસ દિવસોમાં માં દુર્ગાના અલગ અલગ સ્વરૂપોથી પૂજા કરવામાં આવે છે। મંદિરોમાં માતાજીનો શણગાર કરવામાં આવે છે। વિવિધ સ્થળોએ સુંદર મંડાલોનું આયોજન કરવામાં આવે છે। માં દુર્ગાની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે। આ સાથે કલશની સ્થાપના પણ કરવામાં આવે છે। શાસ્ત્રોના જાણકારો જણાવે છે કે જે પણ આ દિવસોમાં માતાજીની પૂજા કરે છે તેમના પર માતાજીની કૃપા રહે છે। આ દરમિયાન માતાજીની પૂજા સાથે જોડાયેલા કેટલાક નિયમોને સમજવા જરૂરી છે। નવરાત્રિ પર કરો ઉપવાસ કહેવાય છે કે મન હવા કરતા પણ વધારે ચંચળ હોય છે। મનની એકાગ્રતા માટે નવરાત્રિ દરમિયાન ઉપવાસ કરવો જોઈએ। તેનાથી મન શુદ્ધ થાય છે અને મનમાં હંમેશા સારા વિચારો આવે છે। નવ દિવસ કરો માતાજીનો શણગાર। હિન્દુ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે નવરાત્રિના આ ખાસ દિવસોમાં માતા દુર્ગા સ્વર્ગમાંથી પૃથ્વી પર આવે છે। આ ખાસ દિવસોમાં ભક્તો માતાની વિવિધ સ્વરૂપોમાં પૂજા કરે છે। તમારે યાદ રાખવાનું છે કે પૂજાના આ દિવસમાં માતાનો ખાસ શૃંગાર કરવાનો હોય છે અને પૂજા સામગ્રી અર્પણ કરવાની હોય છે। દરરોજ કરો મંદિરના દર્શન। આ નવ દિવસમાં તમારે દરરોજ મંદિરમાં જવું જોઈએ। તેનાથી માતાની કૃપા તમારા પર બની રહેશે અને પરિવારનું કલ્યાણ થશે। આ દિવસમાં માં દુર્ગાની પૂજા કરવાથી તે જલ્દી પ્રસન્ન થાય છે। યાદ રાખો કે માતાજીની પૂજા દરમિયાન તેમને જળ જરૂર અર્પણ કરો। નવરાત્રિ પણ અખંડ જ્યોતિ પ્રગટા વકલશની સ્થાપના સાથે તમારે અખંડ જ્યોતિષને નવ દિવસ સુધી પ્રજ્વલિત કરવી જોઈએ। પ્રયત્ન કરો કે દીવો શુદ્ધ ગાયના ઘીનો હોવો જોઈએ અને તે માતાની મૂર્તિ પાસે હોવો જોઈએ। કન્યા પૂજાથી થશે લાભ। નવરાત્રિના આઠમા દિવસે એટલે કે અષ્ટમીના દિવસે પૂજાનું ખાસ મહત્વ છે। અષ્ટમી અને નવમીના દિવસે કન્યાઓનું પૂજન કરીને તેમને ભોજન કરવું જોઈએ। એવું માનવામાં આવે છે કે આ નવ કન્યાઓમાં માતાનો વાસ હોય છે। મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।